નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગણિત પ્રકરણ સાત સંકલન ભાગ નંબર આગળના આપણે આંશિક અપૂર્ણાંકની રીતમાં બે રીતોનો અભ્યાસ કરેલો છે અને એના આધારે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચમાં એકથી થી છ સુધીના દાખલા સમજ્યા છીએ હવે એ જ રીત પ્રમાણે દાખલા નંબર આઠ નવ દસ અગિયાર આ બધા પ્રશ્નો છે તો એમાંથી આપણે દાખલા નંબર આઠને ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો બધા જ દાખલા એક જ રીત પ્રમાણેના છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમને ઇઝીલી આવડી જશે ચલો રીતને જોઈએ એક અવયવ જેનો વર્ગ છે એટલે કે આવૃત અવયવો છે બીજો અવયવ બરાબર જેની એક જ ગાત છે તો આપણે કયું કામ કરવું પડશે સૌથી પહેલાં આપણે ધારણા કરવી પડશે કે અથવા દારી લઈએ કે આ જે આખું વિધે આપેલું છે એ વિધે કેવું છે કે આપેલ વિધે કયું છે ઉચિત સમય વિધે છે કારણ કે અંશમાં એક જ ગાત છે છેદમાં ટોટલ ત્રણ ગાત થાય એટલા માટે હવે આપણે ધારો કે કરીને લખીએ એક્સ અપોન એક્સ માઇનસ વન સ્ક્વેર એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ એ અપોન એક્સ માઇનસ વન બી અપોનસ વન સ્કવેર અને સી અપોન ટુ જોઈ લેજો સ્ક્વેર છે તો એક વખત અચળ સાથે એક ઘાત બીજી વખત અચળ સાથે બે ઘાત અને આજે એક અવયવ છે તો સી અપોન એક્સ પ્લસ ટુ હવેનું કામ જે છેદમાં અથવા જે લસા સ્વરૂપે દેખાય છે એના વડે આપણે આખાને ગુણી દઈએ એક્સ માઇનસ વન સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ ટુ વડે ગુણતા તો માટે એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન પ્લસ બી એક્સ માઇનસ ટુ પ્લસ સી એક્સ માઇનસ નો સ્ક્વેર ક્લિયર કારણ કે અહીંયા આપણે આના વડે ગુણીએ છીએ તો એક એક્સ માઇનસ વન ઉડી જશે સોરી એક એક્સ માઇનસ વન આવશે અને ઇન્ટુ એક્સ પ્લસ ટુ આવશે અહીંયા ગુણીએ છીએ તો એક્સ માઇનસ વન નો સ્કવેર ઉડી જાય છે ફક્ત એક્સ પ્લસ ટુ આવશે અને સી ની જોડે ગુણીએ છીએ તો એક્સ પ્લસ ટુ ઉડશે એક્સ માઇનસ વન નો સ્કવેર આવશે તો આ પ્રમાણે હવે આપણે કયું કામ કરવાનું છે તો અહીંયા બે સુરેખ અવયવો છે તો એનો મતલબ એક વખત એક્સ ઇક્વલ ટુ વન લઈ લઈએ એક વખત એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુ લઈ લઈએ એક્સ ઇક્વલ ટુ વન માટે ચલો એક્સની જગ્યાએ વન એ આ જગ્યાએ મૂકીએ તો જીરો પ્લસ બી વન પ્લસ ટુ પ્લસ સી જીરો તો વન ઇક્વલ ટુ થ્રી બી અને માટે બી ઇક્વલ ટુ વન અપોન થ્રી બીની કિંમત વન અપોન થ્રી મળી છે ચલો એવી રીતે એક્સની કિંમત આપણે માઇનસ ટુ માટે વિચારીએ તો માઇનસ ટુ માટે વિચારીએ તો શું થશે માઇનસ ટુ એ ઇન્ટુ જીરો પ્લસ બી ઇન્ટુ જીરો પ્લસ સી ટુ વનનો સ્ક્વેર એનો મતલબ માઇનસ ટુ ઇક્વલ ટુ સી થ્રીનો એટલે કે નાઇન માટે સી ઇક્વલ ટુ માઇનસ ટુ અપોન નાઇન થયું ચાલો હવે આપણને એક્સની બે જુદી જુદી કિંમતો માટે આપણને બી અને સી મળે છે હવે બી અને સી જે મળ્યા છે તો એના આધારે આપણે હવે કોને શોધવા પડશે એને શોધવા પડશે પરંતુ એને ડાયરેક્ટ શોધી શકાતા નથી તો આપણે શું કરીએ જે આ સમીકરણ છે અથવા પદ છે એની બંને બાજુએ એક્સક્વેરના સગુણકો સરખાઈ દઈએ કારણ કે એની જોડે એક્સક્વેર આવે છે સી ની જોડે એક્સક્વેર આવે છે બી જોડે નથી અને ડાબી બાજુએ પણ નથી તો એકમાં એક્સક્વેરના સગુણક સરખાવતા કારણ કે એક્સક્વેર વાળા પદ સૌથી ઓછા હોય આપણે જરૂરિયાત પ્રમાણે એની અંદર પણ એક્સક્વેર છે એનો મતલબ કે એ આપણને મળી જશે ચલો ડાબી બાજુએ જીરો એ અહીંયા ગુણાકાર કરીએ તો એક્સક્વેરના સગુણક તરીકે એ અહીંયા ગુણાકાર કરીએ તો એક્સક્વેરના સગુણક તરીકે સી તો જીરો ઇક્વલ ટુ એ પ્લસ સી અને માટે એ ઇક્વલ ટુ માઇનસ સી થાય હવે એ ઇક્વલ ટુ માઇનસ સી તો આપણે ટુ અપોન નાઇન એની કિંમત આપણને ટુ અપોન નાઇન મળે છે ક્લિયર હવે એની કિંમત ટુ અપોન નાઇન મળી સી અને બી મળી ગયા છે એ બધાને આપણે આ પદમાં મૂકવાના છે માટે એક્સ અપોન એક્સ માઇનસ વન સ્ક્વેર ઇન એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ટુ અપોન નાઇન એક્સ માઇનસ વન બી તરીકે વન અપોન થ્રી એક્સ માઇનસ વન સ્ક્વેર અને માઇનસ ટુ અપોન એક્સ પ્લસ ટુ ક્લિયર એ બી અને c ની આપણે કિંમતો મૂકી માટે આઈ બરાબર ઇન્ટ્રીગેશન ટુ અપોન નાઇન એક્સ માઇનસ વન પ્લસ વન અપોન થ્રી એક્સ માઇનસ વન સ્ક્વેર માઇનસ ટુ અપોન નાઇન એક્સ પ્લસ ટુ હવે ત્રણેય પથમાં આપણે અલગ અલગ લખી દઈએ તો પહેલું પદ ટુ અપોન નાઇન ઇન્ટ્રીગેશન વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ પ્લસ વન અપોન થ્રી ઇન્ટ્રીગેશન વન અપોન એક્સ માઇનસ વનનો સ્કવેર ડીએક્સ માઇનસ ટુ અપોન નાઇન વન અપોન એક્સ પ્લસ ટુ ચલો આ રીતના ત્રણ પદો આપણને મળ્યા છે હવે એમનું સંકલન આપણે ડાયરેક્ટ જ થઈ શકે છે અને જે સરળતાથી મળી શકે છે તો ચલો આપણે કેવી રીતે એને શું કામ કરીશું સંકલન માટે તો આનું સંકલન ટુ અપોન નાઇન લોગ મોડ એક્સ માઇનસ વન ચલો એવી રીતે બાજુવાળા પદનું સંકલન કરવું છે તો વન અપોન થ્રી વન અપોન સંકલન વિચારીએ તો માઇનસ વન અપોન એક્સ થાય તો એ નિયમ પ્રમાણે માઇનસ વન અપોન માઇનસ ટુ અપોન્ટ નાઇન લોગ મોડ એક્સ પ્લસ ટુ અને પ્લસ સી પહેલું અને ત્રીજું પદ બંનેમાંથી ટુ અપોન્ટ નાઇન કોમન નીકળે છે અને બાકી બાદ બાકીના કારણે લોગની અંદર ભાગાકાર થશે તો ટુ અપોન્ટ નાઇન લોગ મોડ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ ટુ ચલો આ પદને લખીએ માઇનસ વન અપોન થ્રી એક્સ માઇનસ વન અને પ્લસ સી તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે એટલે મિત્રો રીત સરળ છે ખાલી રીતને વ્યવસ્થિત સમજી લેશો તો તમારું કામ થઈ જશે ચલો પ્રશ્ન નંબર નવને સમજીએ નવની રકમ જોઈએ તો નવની રકમ છે ઇન્ટિગ્રેશન થ્રી એક્સ પ્લસ ફાઈવ અપોન એક્સક્યુબ માઇનસ માઈનસ એક્સ પ્લસ વન ડીએ ચાલો હવે અહીંયા છે પેલા તો આખું જે વિધે છે ઉચિત છે ઉચિત કહેવાય તો કે આપેલ વિધે ઉચિત સમમે વિધે છે હવે ઉચિત સમય વિધે છે સાથે સાથે આપણે જે છેદમાં પદ છે એના આપણે અવયવ પાડવા પડશે તો કયા અવયવો પડશે તો એના અવયવ જોઈ લઈએ તો જુઓ અહીંયા એક્સ માઇનસ એક્સ માઇનસ એક્સ પ્લસ વન પહેલા બંનેમાંથી એક્સ સામાન્ય નીકળે છે તો આપણે એક્સક્વેરને સામાન્ય લઈ લઈએ તો ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ વન માઇનસ વન એક્સ માઇનસ વન તો એક્સ માઇનસ વન અને એક્સક્વેર માઇનસ વન એક્સક્વેર માઇનસ વન છે એના બે અવયવ છે એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન તો ઇક્વલ ટુ એક્સ માઇનસ સ્ક્વેર એક્સ પ્લસ વન ક્લિયર તો છેદ તરીકે આપણને આવું પદ થશે તો આપણે આઈ લખી દઈએ માટે આઈ ઇક્વલ ટુ ઇન્ટ્રીગેશન થ્રી એક્સ પ્લસ ફાઈવ અપોન એક્સ માઇનસ વન સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વન ડીએક્સ હવે મિત્રો આ જે રકમ છે એ આ દાખલા જેવી દેખાય છે ઓકે સ્વરૂપ સેમ છે તો હવે એ રીતે તમે દાખલાને ગણવાનો પ્રયત્ન કરશો ઓકે તો એને આપણે હોમવર્ક આપીએ છીએ કે આગળના દાખલા જેવું હોવાથી એ તમારા હોમવર્ક તરીકે છે હવે ચલો એના પછી દાખલા નંબર દસનો નો વિચાર કરીએ પ્લસ થ્રી અપોન એક્સક્વેર માઇનસ વન ઇન્ટુ ટુ એક્સ પ્લસ થ્રી ડીએક્સ હવે એક્સક્વેર માઇનસ વન તરીકે બે અવયવ આપણને મળે છે આ જે બહુપદી સ્વરૂપનું આખું જે વિધે છે એ વિધે ઉચિત સમમે વિધે છે જ તો ડાયરેક્ટ જ આપણે જે તે કામ કરવાનું થશે તો પેલા ઉલ્લેખ કરી દઈએ આપેલ વિધે ઉચિત સમમે વિધે છે બરાબર ચલો તો આઈ બરાબર ઇન્ટ્રીગેશન ટુ એક્સ પ્લસ થ્રી અપોન એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન ટુ એક્સ પ્લસ થ્રી ડીએક્સ ક્લિયર ચાલો હવે આ રીતનું આપણને પદ મળ્યું છે તો આપણે હવે કામ શું કરવાનું છે આ જે પદ છે એના માટે ત્રણ જુદા જુદા અવયવો છે તો એ બી અને સી ની આપણે ધારણા કરવાની છે મિત્રો અહીંયા અંશમાં માઇનસ છે બરાબર તો આ જગ્યાએ પણ માઇનસ છે હવે આપણે એ રીતનું કામ કરીએ ધારો કે ટુ એક્સ માઇનસ થ્રી અપોન એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને ટુ એક્સ પ્લસ થ્રી ઇક્વલ ટુ એ અપોન એક્સ માઇનસ વન બી અપોન એક્સ પ્લસ વન અને સી અપોન ટુ એક્સ ચલો આપણે આખા વડે ગુણાકાર કરી દઈએ તો શું થશે તો કે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન ઇન્ટુ ટુ એક્સ પ્લસ થ્રી વડે ગુણતા તો માટે ટુ એક્સ માઇનસ થ્રી ઇક્વલ ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ ટુ એક્સ પ્લસ થ્રી પ્લસ બી એક્સ માઇનસ વન સી એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન આ પ્રમાણે આપણને જે તે પદ થશે હવે આપણી પાસે ત્રણ સુરેખ અવયવો છે તો ત્રણ કિંમતો મૂકવાથી આપણને ત્રણે ત્રણ અચળાંકોના જવાબો મળી જશે તો આપણે એ રીતે ડાયરેક્ટ એમના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ તો ચલો સૌથી પહેલું કામ આપણે કયું કરવાનું થશે અહીંયા એક્સ તરીકે આને આધારે આપણે પ્લસ વન મૂકી દઈએ તો એક્સ ઇક્વલ ટુ વન માટે ચલો આ પદ ટુ માઇનસ થ્રી ઓકે અહીંયા વન મૂકશું તો એ ઇન્ટુ ટુ અહીંયા વન મૂકશું તો ફાઈવ અહીંયા વન મૂકશું તો જીરો પાછળનું પદ લખવાની જરૂર નથી સી અહીંયા વન મૂકશું તો એ પણ જીરો તો આનો મતલબ એવો થયો માઇનસ વન ઇક્વલ ટુ ટેન

અહીંયા માઇનસ વન મૂકશું તો એ પદ ઝીરો થઈ જશે અહીંયા માઇનસ વન મૂકીશું તો માઇનસ ટુ અહીંયા માઇનસ વન મૂકીએ તો વન પ્લસ સીની જોડે અહીંયા માઇનસ વન મૂકશું તો એ પદ શું થઈ જશે ઝીરો થઈ જશે તો માટે માઇનસ ફાઈવ ઇક્વલ ટુ માઇનસ ટુ બી અને માટે બી ઇક્વલ ટુ ફાઈવ અપોન ટુ તો આપણને એક એની કિંમત મળી છે એક બીની કિંમત મળી છે ચલો હવે એવી જ રીતે આને આધારે વિચારીએ તો એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી અપોઇન્ટ ટુ મૂકવા પડે તો ચલો એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી અપોઇન્ટ ટુ આપણે મૂકીએ તો એનો જવાબ કેટલો મળે છે તો જુઓ આની એની સગુણક તરીકે જીરો થશે બીના સગુણક તરીકે પણ જીરો થશે ખાલી c ના સગુણક વાળા પદ જ આપણે લખવાના થાય તો ચલો માઇનસ થ્રી અપોન ટુ અહીંયા પણ માઇનસ થ્રી અપોન ટુ આપણે મૂકવા પડશે તો ઉલ્લેખ કરીએ કે એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી ટુ તો કે એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી ટુ માટે ચલો જે પહેલું પદ હતું એમાં ટુ ની જોડે માઇનસ થ્રી અપોઈન્ટ ટુ માઇનસ ચલો એના સગુણક તરીકે જીરો બીના સગુણક તરીકે જીરો સીના સગુણક તરીકે માઇનસ થ્રી બાય ટુ માઇનસ વન અને માઇનસ થ્રી બાય ટુ પ્લસ વન ચલો અહીંયા સાદુરૂપ આપીએ તો માઇનસ સિક્સ ચલો સીના સગુણક તરીકે પહેલું પદ જોઈએ તો માઇનસ ફાઇવ અપોન્ટ ટુ બીજું પદ જોઈએ તો માઇનસ વન અપોન ટુ તો માઇનસ સિક્સ ઇક્વલ ટુ સી ઇન્ટુ ફાઈવ અપોન ફોર તો આના ઉપરથી આપણને સીની કિંમત કેટલી મળે છે તો સી ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી ફોર અપોન તો જુઓ હવે ત્રણ જુદી જુદી કિંમતો આપણને મળી ગઈ છે માટે ચલો જે આપણું પદ હતું ટુ એક્સ માઇનસ થ્રી અપોન એક્સ માઇનસ એક્સ પ્લસ વન અને ટુ એક્સ પ્લસ થ્રી બરાબર જે પદ આપણે અહીંયા લખેલું છે બરાબર એ પદ પ્રમાણે લખીએ છીએ તો એ તરીકે આપણને માઇનસ વન અપોન્ટ ટેન મળ્યા હતા માઇનસ વન અપોન્ટ ટેન એક્સ માઇનસ વન પછી બી તરીકે ફાઇવ અપોન્ટ ટુ મળ્યા હતા અને સી તરીકે માઇનસ ટ્વેન્ટી ફોર અપોન્ટ ટુ એક્સ પ્લસ ઓકે હવે આઈ તરીકે શું લખાય આ જે ત્રણે ત્રણ પદો જે છે એને સંકલનમાં લખવા પડશે માઈનસ વન અપોન્ટ ટેન એક્સ માઇનસ વન ફાઇવ અપોન્ટ ટુ એક્સ પ્લસ વન માઇનસ ટ્વેન્ટી ફોર અપોન્ટ ફાઇવ ટુ એક્સ પ્લસ થ્રી ડી એક્સ ચલો સંકલન ત્રણેય માટે અલગ કરી દઈએ માઇનસ વન અપોન્ટ वन अपॉन एक्स माइनस वन डीएक्स फाइव अपॉन टू इंट्रीगेशन वन अपॉन एक्स प्लस वन डीएक्स माइनस ट्वेंटी फोर अपॉन फाइव इंट्रीगेशन वन अपॉन टू एक्स प्लस थ्री डीएक्स चलो हमें अपने एमु संकलन करिए माइनस वन अपॉन टेन लॉग मोड एक्स माइनस वन प्लस फाइव अपॉन टू लॉग मोड એક્સ પ્લસ વન માઇનસ ટ્વેન્ટી ફોર અપોઈન્ટ ફાઈવ ઇન્ટુ વન અપોન્ટ ટુ કેમ કર્યા છે કારણ કે છેદમાં સુરેખ પદ છે પણ એક્સના ગુણક તરીકે કેટલા છે ટુ તો એના કારણે વન અપોન્ટ ટુ આપણે લખ્યા છે હવે એના આધારે આપણે આખું પદ લખીએ તો ચલો પહેલું પદ માઇનસ વન અપોન્ટ ટેન ઇન્ટુ લોગ મોડ એક્સ 5 અપોન ટુ લોગ મોડ એક્સ પ્લસ વન ચાલો આપ જોઈએ તો ટુ ઉડી જશે માઇનસ ટ્વેલ્વ અપોન લોગ મોડ ટુ એક્સ પ્લસ થ્રી અને પ્લસ સી તો આ રીતે આપણને એનો જવાબ મળે તો મિત્રો જેવી રીતે આપણે પ્રશ્ન નંબર દસ શીખ્યા છીએ બસ એની એ જ રીતે પ્રશ્ન નંબર અગિયાર આપણે સમજવાનું છે બરાબર તો પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર ચૌદ આ બંને તમને હોમવર્ક આપીએ છીએ આપણે પ્રશ્ન નંબર બાર જોઈએ હવે તો પ્રશ્ન નંબર બાર ની રકમ આની આ જ રીત છે રીતમાં કોઈ ફરક નથી ફક્ત ફરક એટલો છે કે ઉચિત સમય વિધે ન હોવાને કારણે આપણે પહેલાં તો શું કામ કરવું પડશે એનું ભાગાકાર કરવું પડશે જુઓ અંશમાં ગાત છેદ કરતા વધુ છે તો અહીંયા ઉલ્લેખ કરી દઈએ આપેલ વિધે ઉચિત સમમે વિધે નથી તો અહીંયા x³ 0x² પ્લસ જીરો એક્સ પ્લસ એક્સ પ્લસ વન અને અહીંયા જોઈએ એક્સ સ્ક્વેર પ્લસ જીરો એક્સ માઇનસ વન મિત્રો જીરો આપણે આપણી સરળતા ખાતર લખીએ છીએ તમે નહીં લખો તો પણ ચાલશે ચલો સૌથી પહેલા એક્સે ભાગ ચાલશે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ ચલો આ પદ કેન્સલ આ પદ પણ કેન્સલ પ્લસ એક્સ અને પ્લસ એક્સ એટલે ટુ એક્સ ઉપરથી ઉતર્યા પ્લસ તો હવે જુઓ હવે કોઈ ભાગ ચાલવાનો નથી તો આપણે આ પદ માટે શું લખી શકીએ એક્સક્યુબ પ્લસ એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ વન તરીકે ચલો ઉપર ભાગફળ તરીકે જે છે તે એક્સ શેષ તરીકે જે છે તે ટુ એક્સ પ્લસ વન અને અહીંયા એક્સક્વેર માઇનસ વન હવે એક્સક્વેર માઇનસ વનના બે અવયવો પડે છે આપણે ગોઠવી દઈએ તો એ રીત પણ ચાલી શકે બંનેમાંથી જે રીત તમને અનુકૂળ પડે છે એ રીત પ્રમાણે તમે કામ કરી શકો છો પરંતુ આપણે આ જે રીત પ્રમાણે આપણું કામ કરીએ ચાલો હવે આ જે પદ છે એના માટે આપણે એ અપોન એક્સ માઇનસ વન બી અપોન એક્સ પ્લસ ટુ ધારી લેવાના છે તો હવે ધારો કે આપણે લખીએ કે જે પાછળનું પદ છે ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ વન એક્સ પ્લસ ટુ ઇક્વલ સોરી એક્સ પ્લસ વન એ અપોન એક્સ માઇનસ વન બી અપોન એક્સ પ્લસ વન ચલો આખા આના વડે ગુણી દઈએ

ઓકે ચલો એવી જ રીતે આપણે હવે કેટલા મૂકીશું તો બીજો અવયવ એક્સ પ્લસ વન છે એના કારણે માઇનસ વન મૂકવાના થશે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન મૂકતા ચલો માઇનસ ટુ પ્લસ વન ઇક્વલ ટુ એ કારણ કે અહીંયા માઇનસ વન મૂકશું એટલે જીરો બી ઇન્ટુ માઇનસ વન અને માઇનસ વન એટલે માઇનસ થશે તો માઇનસ વન ઇક્વલ ટુ માઇનસ ટુ બી અને માટે બી ઇક્વલ ટુ વન બાય ટુ ચલો એ અને બી આપણને મળ્યા છે તો આપણે આની જગ્યાએ લખી દઈએ અથવા જે આપણું મૂળ પદ જે અહીંયા આગળ આપણે શીખ્યા હતા એની જગ્યાએ આપણે લખી દઈએ આની અંદર પેલા બે પદો લખી દઈએ તો કે માટે એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ વન ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી બાય ટુ અપોન એક્સ માઇનસ વન પ્લસ વન બાય ટુ અપોન એક્સ પ્લસ વન તો આ રીતે આપણને જે તે પદ મળે છે હવે આ જે પદ મળ્યું છે તો એ પદનો આપણે ઉપયોગ કરવાનો છે અને પદનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આઈ લખવાના થશે તો માટે આઈ

આપણે એમનું સંકલન કરીએ તો એક્સનું સંકલન કેટલું થવાનું છે એક્સ સ્ક્વેર બાય ટુ થવાનું છે તો ચલો એ રીતે લખી દઈએ તો કે એક્સ સ્ક્વેર બાય ટુ ચલો આનું સંકલન આપણે જોઈએ લોગ મોડ એક્સ માઇનસ વન થશે અને આનું સંકલન લોગ મોડ એક્સ પ્લસ વન થશે પ્લસ સી હવે આ બે પદને જો ભેગા કરવા હોય તો તમે એને ભેગા કરી શકો છો અને ભેગા ન કરવા હોય તો એના એ રાખીને પણ ચાલી શકે તો આ જે દાખલાઓ છે એ દાખલાઓ આપણી પહેલી બેરી જે શીખ્યા છીએ કે સુરેખ અવયવો હોય પરંતુ સુરેખ અનાવૃત હોય એટલે કે દરેકની એક એક ગાતવાળા અવયવ હોય અને બીજા નંબરમાં આપણે જોયું તો કે સુરેખ આવૃત હોય એટલે કે કોઈની ઘાત બે હોય કોઈની ઘાત ત્રણ હોય તો એવા દાખલાઓનો આપણે અહીંયા અભ્યાસ કર્યો હવે એના પછી જો છેદમાં દ્વિઘાત બહુપદી સ્વરૂપ હોય છેદમાં દ્વિઘાત બહુપદી સ્વરૂપ હોય તો એવા દાખલાઓનો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત